नमस्कार विद्यार्थी मित्रों, धी एचबी कापड़िया शाळा परिवार वती हूँ कुलदीप सिंह राणा आप सबनु हार्दिक स्वागत करू छू। सामाजिक विज्ञान धोरण 8 प्रकरण 3 भारत में राष्ट्रवाद में आज भाग 4 जुए। टाइटल छे भागला पाड़ो अने राज करो, जेने अंग्रेजी में कहवाय डिवाइड एंड रूल। विद्यार्थी मित्रों, बात एवी छे के हिंदी राष्ट्रीय महासभा जेने अत्यारे आपणे कांग्रेस पक्ष कहीए छे, नी स्थापनानी शरूआतमां अंग्रेज शासकों तेना प्रत्ये सहानुभूति धरावता हता, परंतु थोड़ा समय में ज तेओ विरोधी बन्या। शरूआत में ज्यारे हिंदी राष्ट्रीय महासभानी स्थापना थई त्यारे अंग्रेजों कांग्रेस पक्ष प्रत्ये सहानुभूति दर्शाता हता, परंतु जेम जेम समय पसार थतो गयो तेम तेओ विरोधी बन्या। कांग्रेसना अधिवेशन में शुरू में सरकारी अधिकारी हाजर रहता, पाछळथी सरकारे तेमने कांग्रेसना अधिवेशन में हाजरी आपवा पर प्रतिबंध मूक्यो। वात एवी बनी के ज्यारे कांग्रेस अधिवेशन ज्यारे दर वर्षे थतुं त्यारे अंग्रेजोना सरकारी अधिकारी तेमां हाजर रहता, पाछळथी अंग्रेज सरकारे कांग्रेस अधिवेशनमां हाजरी आपवा उपर प्रतिबंध मूक्यो। हवे भारतमां गवर्नर जनरल कर्जने राष्ट्रीयता विरोधी केटला पगला भर्या, एटले देश विरोधी केटला पगला भर्या अने भारतना लोकमतनी अवगणना करी, तेणे भागला पाड़ो अने राज करोनी नीति अपनावीने बंगाळानुं ईसन 1905 खास याद रखो, बंगाळानुं 1905 वायसरॉय कर्जने विभाजन कर्युं। मैं तमने कह्युं हतुं के वायसरॉय एटले आजना वडाप्रधान जेवुं पद थाय। ए समयमां ब्रिटिश सरकारमां जे मुख्य व्यक्ति होय ते वायसरॉय कहेवातो हतो, बराबर। तो वायसरॉय कर्जने बंगाळाना शुं कर्या, भागला कर्या 1905। तब आपणे बंगाळाना भागला विशे समजीए, साल 1905। तो पहेला बंगाळनी आपणे पूर्वरेखा जोईए। बंगाळा ब्रिटिश हिंदनो सौथी मोटो प्रांत हतो। ए समयमां बंगाळ जे छे ए भारतनो सौथी मोटो प्रांत हतो, એટલો મોટો પ્રાંત હતો કે જેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો, તેની વસ્તી ખાલી બંગાળની, હો વિદ્યાર્થી મિત્રો ખાલી બંગાળની વાત કરું છું, તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી। આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું। વિદ્યાર્થી મિત્રો, પ્રાંત તો 100% મોટો હતો, એટલે વિભાજન એટલે ભાગ કરવા જરૂરી હતા। પણ ભાગ કઈ રીતે કરવાના જરૂરી હતા કે જે બિહાર છે અને ઓરિસ્સા છે એને બંગાળથી અલગ કરી દેવાની જરૂર હતી, પરંતુ લોર્ડ કર્જને ધર્મ આધારિત ભાગલા પાડીને ધર્મના નામે ઝેર નાખ્યું, એક પ્રકારની પ્રજામાં માનસિકતા ઊભી કરી કે આ હિન્દુ ધર્મ આ મુસ્લિમ ધર્મ બંને અલગ ધર્મ છે, એવી માનસિકતા લોર્ડ કર્ઝને નાખી, જો અહીંયા આગળ સ્ટોરીમાં આવશે। આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશને અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું। હવે હું તમને સમજાવું ઘટના શું બની। જે બંગાળ રાજ્ય હતું ને, એમાં જે પૂર્વ ભાગ હતો ને, એમાં મુસ્લિમોની બહુમતી વધારે, અને બંગાળનો જે પશ્ચિમ ભાગ હતો ને, એમાં હિન્દુઓની બહુમતી વધારે। તો લોર્ડ કર્ઝને શું કર્યું કે પૂર્વ બંગાળમાં મુસ્લિમોની બહુમતી વધારે હતી, એ ભાગને પૂર્વ બંગાળ એક નવો પ્રાંત આપ્યો, અને આ પશ્ચિમ બંગાળ એમ નવો પ્રાંત આપ્યો। આમ બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો, ભારતનો સૌથી જાગૃત પ્રાંત બંગાળ હતો।
વાઇસરોય કરઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો. એટલે દેશભક્તિ જે જાગીતી રાષ્ટ્ર ભાવના એને નબળી પાડવા માટેનું આ ષડયંત્ર હતું. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા. જે દેશના નેતાઓ હતા અને પ્રજા લોકો હતા એ ઈરાદો સમજી ગયા કે અંગ્રેજોની નીતિ પ્રજામાં ઝેર નાખવાની હતી, હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાની હતી. એ સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. કઈ રીતે વિરોધ કર્યો? તો બંગભંગ આંદોલન દ્વારા. બંગભંગ એટલે બંગાળના ભાગલાનું આંદોલન. બંગ એટલે બંગાળ, ભંગ એટલે ભાગલા. બંગાળના જે ભાગલા લોર્ડ કર્ઝને કર્યા ને એ ભાગલા રદ થાય એ માટેનું આંદોલન એટલે બંગભંગનું આંદોલન. તે હવે આપણે જોઈએ બંગભંગનું આંદોલન એટલે કે બંગાળના ભાગલાનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. ઠેર ઠેર જાહેર સભાઓથી વિરોધ પ્રદર્શનો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. કોની વિરુદ્ધમાં વેચાઈ? અંગ્રેજોની વિરુદ્ધમાં. જે બંગાળના ભાગલા અંગ્રેજોએ કર્યા હતા ને બ્રિટિશરોએ, એની વિરુદ્ધમાં. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની, વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ 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 આઈએમપી જીપીએસસી યુપીએસસી પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાયેલો છે, ગવર્મેન્ટ પરીક્ષામાં પણ આવી ગયેલો પ્રશ્ન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કઈ નવલકથા લખી? આનંદમઠ. એ નવલકથાનું વંદે માતરમ ગીત. કયું ગીત? વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. એટલે ઠેર ઠેર વંદે માતરમ, વંદે માતરમ એ નારો બોલાવા લાગ્યું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. એટલે આખા દેશમાં દેશ ભાવના જાગી. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. કયો દિવસ તરીકે? શોક દિન. શોક. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકોર, મને એમને ટાગોર કહેતા, રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસે રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધું કે આપણે શા માટે શોક દિન તરીકે મનાવીએ, આપણે એકતા તરીકે ના મનાવીએ? તો રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતથી બંગભંગ આંદોલનની. હવે બંગભંગ આંદોલન જે થયું ને એ બંગભંગ આંદોલનના કેટલાક લક્ષણો બરાબર એ જોવાના છે. આપણે એ જોઈશું આપણે નેક્સ્ટ ભાગમાં. હવે આપણે ગૃહ કાર્ય તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ અભ્યાસ કર્યો તેના આધારે ગૃહ કાર્યમાં પ્રશ્નો આપેલા છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો વહેલી તકે સારા અક્ષરે ગૃહ કાર્ય પૂર્ણ કરશે અને પ્રશ્નોના જવાબ સાથે સાથે મોટે પણ કરશે. નમસ્કાર. જય હિન્દ.